નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ત્રણસો પંચોતેર એકરમાં જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે જેમાં દેશ અને વિદેશના મળી કુલ પંદરસો જેટલા પશુ પક્ષીઓ વિવિધ વિભાગોમાં રાખવામાં આવ્યા છે તાજેતરમાં અહીંના વાતાવરણને માફક આવેલ દક્ષિણ અમેરિકાના મૂળ અલ્પાકાને ત્યાં એક નવા મહેમાનનું આગમન થયું છે એટલે કે અલ્પાકાએ એક બચ્ચાને જન્મ આપ્યો છે બાળ અલ્પાકાના આગમનને લઈને જંગલ સફારીના અધિકારીઓમાં હર્ષની લાગણી છવાઈ છે જોકે જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે ચાર થઈ છે અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પ્રાણી પક્ષીના સૃષ્ટિના દર્શન જોવા મળતા હતા જો કે હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ બની રહેતા હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું પણ સ્થળ બન્યું છે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક એટલે કેવડિયા જંગલ સફારી કે જે માન્ય પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પના હતી અને જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા માન્ય સરદાર વલ્લભભાઈ પટેલની છે તેમના નામથી જ આ જે ઝૂલોજીકલ પાર્ક આવેલો છે અહીંયા ત્યાં દેશ વિદેશના અનેક પક્ષીઓ અને પ્રાણીઓ અહીંયા રાખવામાં આવ્યા છે અને હાલમાં જ એક જંગલ સફારીમાં નવા સભ્યનું આગમન થયું છે અહીંયા સાઉથ અમેરિકન પ્રજાતિના જે અલ્પાકા પ્રાણી છે તેને એક બચ્ચાને જન્મ આપ્યો છે અને કહેતા મને આનંદ થાય છે કે હવે કેવળે જંગલ સફારી ન માત્ર પ્રવાસીઓના મનોરંજન માટે બલકી જે સંવર્ધન અને સંરક્ષણનું કામ પણ યોગ્ય રીતે કરી રહ્યું છે અને જે સેન્ટ્રલ જુ ઓથોરિટીના માર્ગદર્શનમાં સતત અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં સતત અહીંયા પ્રાણી પક્ષીઓની જે કાળજી લેવામાં આવી રહી છે અને આપને ખાસ એક જણાવતા મને આનંદ થાય છે કે જ્યારે કોઈ વિદેશી પ્રાણી ખાસ કરીને જે વિદેશી પ્રાણી હોય કે ઇન્ડિયન પ્રાણી હોય એ જ્યારે જ જન્મ આપે છે ત્યારે એને અનુકૂળ વાતાવરણ જ્યારે મળતું હોય કેવડિયા જંગલ સફારીમાં દરેક પ્રાણી પક્ષીને જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે અહીંયા વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તે પ્રમાણે એની સુવિધાઓ આપવામાં આવી છે તેના કારણે આ અહીંયા નવા બચ્ચા જન્મ લઈ રહ્યા છે અમારા માટે ગર્વની વાત છે અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ